સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી 4 વર્ષની બાળકી ગુમ થઈ જતા સુરત શહેરના અલગ અલગ પોલીસ મથકના 150થી વધુ જવાનો બાળકીની શોધખોળમાં જોડાયા હતા. 20 મિનિટ જેટલા સમયગાળામાં બાળકીને શોધી કાઢી માતા પિતાને સોંપવામાં આવી છે. સુરતના કાપોદ્રા પોલીસ મથકની હદ વિસ્તારમાંથી 4 વર્ષની બાળકી ગુમ થઈ જવાની ઘટના બની હતી. કાપોદ્રા વિસ્તારમાં આવેલી વિશાળનગર 1 માં 272 નંબરમાં રહેતા અમરીશભાઈ ઠાકોર શાકભાજી વહેંચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. અમરશીભાઈની સંતાનમાં 1 4 વર્ષની બાળકી બંસી છે. બપોરના 1 ના સુમારે બંસીને નીચે આવેલી કરિયાણાની દુકાન પર છાશ લેવા મોકલી હતી. જોકે 10 મિનિટ સુધી તે દુકાન પરથી ઘરે નહીં આવતા કરિયાણાના દુકાનદાર સાથે વાત કરતા તેમણે કહ્યું કે મારે ત્યાં બાળકી છાશ લેવા આવી હતી, જોકે મારે ત્યાં છાશ નહીં હોવાથી મેં ના પાડતાથી આગળ ગઈ હતી. ત્યારબાદ માતા પિતાએ બાળકીની શોધખોળ હાથ ધરી, જોકે બાળકી નહીં મળતા કાપોદ્રા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. કાપોદ્રા પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ તાત્કાલિક PSI ડાવરા તેમજ સર્વેલન્સ ટીમને શોધખોળ માટે રવાના કરી. ત્યારબાદ કાપોદ્રાની સી ટીમ, તંજ, વરાછા સરથાણા અને ક્રાઇમ બ્રાન્ચને જાણ કરતા તેની ટીમ પણ શોધખોળમાં જોતરાઈ ગઈ હતી. સી ટીમ દ્વારા અનેક જગ્યાએ બાળકીનો ફોટો બતાવી ભાળ મેળવવાનો પ્રયાસ કરાયો હતો. પોલીસ દ્વારા નદી તટ તેમજ અવાવરુ જગ્યાએ પણ તપાસ કરી હતી. અનેક જગ્યાના CCTV પણ તપાસ્યા હતા, જેમાં બાળકી દોડતી દેખાઈ રહી છે. ત્યારબાદ બાળકી વરાછા પોલીસ મથકની હદમાં અશ્વિનીકુમાર ગૌશાળાથી મળી આવી હતી. પોલીસે આ કામગીરી માત્ર 20 મિનિટમાં કરી બાળકીનું મિલન પોતાના માતા પિતા સાથે કરાવ્યું હતું. મહત્વનું છે કે હાલમાં નાની બાળકીઓ પર બળાત્કાર, અત્યાચાર, હત્યા જેવી ઘટનાઓ બની રહી છે, ત્યારે 4 વર્ષની બાળકી ગુમ થઈ જતા કાપોદ્રા પોલીસ મથકના PI NM ચૌધરી દ્વારા ઘટનાને ગંભીરતાથી લીધી અને બાળકીને તાત્કાલિક શોધી કાઢી સરાહનીય કામગીરી કરી હતી. 4 વર્ષની ભાણકી ગાયબ થઈ ગઈ હતી, છાશ લેવા માટે મોકલી હતી, બીજા રસ્તે ચડી ગઈ અને 15-20 મિનિટ સુધી અમે રાહ જોઈ, એમાં ન મળી તો પછી અમે પોલીસ સ્ટેશન હાજર થયા. કાપોદ્રા પોલીસ સ્ટેશન હું અને મારા કાકા બે બંને હાજર થઈ પછી ત્યાં જઈને કમ્પ્લેન લખાવી કે અમારી 4 વર્ષની ભાણકી ગુમ થઈ ગયેલી છે. તો પોલીસ તાત્કાલિક ઘટના કામગીરીમાં ચાલુ થઈ ગયા. પછી બધા સ્ટાફ આવી કરી અને એક્શન લીધી પૂરેપૂરી. પછી 15-20 મિનિટ થઈ તો વરાછા પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો કે આ છોકરી અહીંયા છે, હાજર છે. તો પછી એ લોકોની કામગીરી બહુ જ અમને સારી લાગી છે. રાહુલ મકવાણા, GTV ન્યૂઝ, સુરત.